Hello friends, how are you? This is Darshan Shah once again from DPB Consultant, trusted partner in your future educations. Today we are going to talk about Canada's university admissions. Basically, fall 2020 universities admission is going to start soon. And many of the universities' admissions and applications open. So, if you want to do Canada's universities ma masters karva magta hoy to I request you to please watch this video till end because aa video joya pachi mane khabar chhe ke tamara maximum doubts clear thai jase because ghani badi information evi chhe ke je hu ama cover karvano chhe je tamara doubts clear kari nakse je ghana bada students ne hoy chhe to please do watch this video till end and I will give you complete information about master's program in Canada. Start. ઓકે પહેલા જનરલી સ્ટુડન્ટને એવું એક કાઉન્સેલિંગ દરમિયાન જે પોઈન્ટ્સ મેં એન્કાઉન્ટર કર્યા છે કેનેડા યુનિવર્સિટીઝ એડમિશન માટે એના ઉપર આપણે વાત કરી લઈએ. પહેલામાં પહેલી વસ્તુ એ કે કેનેડામાં 7 સેમેસ્ટરમાં સ્ટુડન્ટ્સ અત્યારે ભણતો હોય તો એ કેનેડા યુનિવર્સિટીઝ માટે એપ્લાય ના કરી શકે, વિચ ઇઝ અ કમ્પ્લીટલી રોંગ ઇન્ફોર્મેશન. ઇફ યુ આર ઇન સેવન સેમેસ્ટર રાઇટ નાવ, યુ કેન ડેફિનેટલી એપ્લાય ટુ માસ્ટર્સ પ્રોગ્રામ ઇન કેનેડા. દેટ મીન્સ what the documents you need your transcripts till 6th semester, your bona fide certificate. This is the two important things each and every university in the Canada asking if you are in the 7th semester. એટલે 7th semester માં હોય તો તમે ડેફિનેટલી એપ્લાય કરી શકો માસ્ટર ઓફ એન્જિનિયરિંગ યા માસ્ટર ઓફ એપ્લાઇડ સાયન્સ કોમ્પ્યુટરિંગ માટે. ઓકે, એટલે બે પ્રોગ્રામ છે, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અને માસ્ટર ઓફ એપ્લાઇડ સાયન્સ અને વિચ ઇઝ કોલ્ડ થિસિસ પ્રોગ્રામ. ઓકે, એટલે 7th સેમેસ્ટર વાળા સ્ટુડન્ટ ડેફિનેટલી એપ્લાય કરી શક્યો. બીજો પોઈન્ટ આપણે લઈએ છીએ ડી ટુ ડી સ્ટુડન્ટ્સ, એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સો મને મળવા આવ્યા, એમના પ્રોસ્પેક્ટિવ એવા છે કે સાહેબ અમે ડી ટુ ડી કરેલું છે, અમારા સીજીપીએ સારા છે, પણ અમને ઘણી જગ્યાએથી જાણવા મળ્યું છે કે ડી ટુ ડી સ્ટુડન્ટ્સ કેનેડામાં એડમિશન્સ યા કેનેડામાં યુનિવર્સિટીઝ માટે એલિજિબલ નથી હોતા, વિચ ઇઝ ઓલ્સો રોંગ ઇન્ફોર્મેશન્સ. લાસ્ટ યર અમારા બે સ્ટુડન્ટ છે એ યુનિવર્સિટી ઓફ ઓટાવા અને મેક માસ્ટર્સમાં વી આર ડુઈંગ એમ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ઇન મિકેનિકલ. તો ડી ટુ ડી હોય, તમારા સારા સીજીપીએ હોય અને તમે અત્યારે 7th સેમેસ્ટરમાં હોય તો ડેફિનેટલી તમે એપ્લાય કરી શકો છો. ડી ટુ ડી હોય, ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, સીજીપીએ સારા હોય તો ડેફિનેટલી તમે માસ્ટર્સ માટે એપ્લાય કરી શકો છો. ઓકે, ત્રીજો પોઈન્ટ એ છે કે ટ્વેલ્થમાં ઓછા પર્સન્ટેજ હોય. ઘણા બધા સ્ટુડન્ટોને એવું છે કે ટ્વેલ્થમાં 60% છે, 65% છે, 70% છે. ઓકે, તો એ લોકોએ મને એવું કીધું કે સાહેબ ટ્વેલ્થના લીધે અમે કેનેડામાં યુનિવર્સિટીઝમાં એપ્લાય નથી કરી શકતા. તો મારો કહેવાનું મારી ઇન્ફોર્મેશન્સ યા મારી એડવાઇસ એ છે કે કેનેડામાં લાસ્ટ યર વી હેવ સેન્ડ મોર ધેન 20 સ્ટુડન્ટ્સ ટુ કેનેડા યુનિવર્સિટીઝ, બધી ટોપ યુનિવર્સિટીઝમાં અમે છોકરાઓ મોકલેલા છે અને માસ્ટર્સ માટે અમે 10th અને 12th માર્કશીટ અમે કોઈ બી એપ્લિકેશન્સમાં અપલોડ નથી કરી, એટલે 10th અને 12th માર્કશીટની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી હોતી. જો તમે માસ્ટર્સ પ્રોગ્રામમાં એપ્લાય કરતા હોય વિચ ઇઝ કોલ્ડ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને કેનેડામાં વિઝાની રિક્વાયરમેન્ટ હોય છે, પણ વિઝામાં બી અમે ઇટ્સ નોટ મેન્ડેટરી ટુ અપલોડ 10th એન્ડ 12th માર્કશીટ. એટલે જો તમારા 12th ઓછા પર્સન્ટેજ હોય અને જો તમારા અંડર ગ્રેજ્યુએટ સારું હોય, દેટ મીન્સ કે તમે અંડર ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરી દીધું હોય કાં તો અંડર ગ્રેજ્યુએટમાં 7th સેમેસ્ટર સુધી તમારા સારા જીપીએ હોય, તો તમે ડેફિનેટલી માસ્ટર્સ ઓફ એન્જિનિયરિંગ પ્રોગ્રામ કે માસ્ટર ઓફ સાયન્સ પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકો છો. હવે વોટ એ બેઝિક ક્વેશ્ચન્સ થાય કે સારા સીજીપીએ શું, એ આઈ વિલ ટેલ યુ આફ્ટર કવરિંગ ધીસ પોઈન્ટ ઇન ધીસ વિડીયો. ઓકે, હવે ચોથી વસ્તુ પોઈન્ટ એજ્યુકેશન ગેપ ઇન વિઝા. ઘણા બધા સ્ટુડન્ટ્સોને એવું છે કે દે હેવ કમ્પ્લીટેડ ઇન 2015, દે હેવ 9 CGPA, 9.5 CGPA. ઘણા સ્ટુડન્ટોએ 2012 કમ્પ્લીટ કર્યું છે, 2013, 2014 અંડર ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું હોય અને દે આર વરિંગ કે હવે માસ્ટર્સ કરવા કેનેડા જઈ શકીએ કે ના જઈ શકીએ. આઈ વિલ ગીવ યુ 100 ક્લિયર ઇન્ફોર્મેશન્સ કે તમે ડેફિનેટલી માસ્ટર્સ કરવા માટે જઈ શકો, તમારા CGPA સારા હોય, તમારો IELTSનો સ્કોર સારો હોય તો ડેફિનેટલી યુ કેન એપ્લાય ટુ માસ્ટર્સ પ્રોગ્રામ. ઓકે, ડ્યુરિંગ દેટ પીરિયડમાં ગેપમાં તમારી પાસે જેન્યુઇન વર્ક એક્સપિરિયન્સ હોય તો તમે ડેમ શ્યોર માસ્ટર્સ ડિગ્રી માટે એપ્લાય કરી શકો અને ડેફિનેટલી કેનેડિયન યુનિવર્સિટી વિલ ટેક યુ. કરન્ટલી અમારી યુનિવર્સિટી ઓફ વોટરલોમાંથી એડમિશન આવ્યું છે, વિચ ઇઝ 4 યર ઓફ એક્સપિરિયન્સ. 2015 પાસ આઉટ સ્ટુડન્ટ છે અને 4 વર્ષનો એક્સપિરિયન્સ છે અને વી ગોટ ઇન યુનિવર્સિટી ઓફ વોટરલો એન્ડ વિઝા ઇઝ ઓલરેડી ગોટ એપ્રુવ. ઓકે, તો એજ્યુકેશન ગેપ હોય, જેન્યુઇન ગેપ હોય તો તમે કેનેડામાં યુનિવર્સિટીઝ માટે એપ્લાય કરી શકો છો. ઓકે,
હા, બીજી આપણે કવર કર ફિફ્થ પોઈન્ટ આપણે એ લઈએ છીએ કે માસ્ટર્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સનું કહેવું છે કે માસ્ટર્સ કરવા જઈએ તો ફીઝ વધારે હોય છે, વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ ઇન્ફોર્મેશન્સ. એવું કહે છે કે માસ્ટર્સ કરો એના કરતાં પીજી કરો, કારણ કે પીજીમાં કોસ્ટ ઓછી હોય છે. એકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ, માસ્ટર્સ માટે હું તમને ઘણી બધી યુનિવર્સિટીઝના ફી સ્ટ્રક્ચર કહું. યુનિવર્સિટી ઓફ કેલગેરીનું યરલી ફીસ છે 10,000, યુનિવર્સિટી ઓફ અલબર્ટા 12,000 છે, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા 22,000 પર યર, દેન આફ્ટર કોન્કોર્ડિયા યુનિવર્સિટી અપ્રોક્સિમેટ 20,000 પર યર. ઓકે, પીજી ડિપ્લોમામાં તમે લો, સર્ટન કોલેજીસની ફીસ $20,000 છે, સર્ટન કોલેજીસની ફીસ $16,000 છે, સર્ટન કોલેજીસ ગીવ યુ 18,000 18,000. ઘણી કોલેજીસ એવી છે કે જેના 22,000 રૂપિયા ફીસ હોય છે પર યર, તો વિચ ઇઝ વેરી ઇક્વિવેલન્ટ ટુ યુનિવર્સિટીઝ એઝ વેલ એઝ ધ કોલેજીસ. તો જો તમારા CGPA સારા હોય, IELTSનો સ્કોર સારો હોય, તો વાય યુ આર કોમ્પ્રોમાઇઝિંગ એન્ડ ગોઈંગ ટુ પીજી ડિપ્લોમા રાધર ધેન ધ માસ્ટર્સ પ્રોગ્રામ? ઓકે, તો ફીસ વિશે જો તમે એવું વિચારતા હોય કે માસ્ટર્સમાં ફીસ વધારે છે, તો વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ ઇન્ફોર્મેશન્સ. તમને જો રિયલ ડેટા જોઈતા હોય ફી સ્ટ્રક્ચરના, તો જસ્ટ લેટ મી નો, કારણ કે અમે કરન્ટલી આ વર્ષે મેક્સિમમ બધી જ કેનેડા યુનિવર્સિટીઝના એડમિશન્સ કર્યા છે અને એમાં ફીસ બી ભરેલી છે, તો વી હેવ અ ક્લિયર નંબર ફોર ધેટ. ઓકે, તો મહેરબાની કરીને જો તમે ફીસ વિશે વિચારતા હોય કે માસ્ટર્સની ફીસ વધારે હશે, હું મારું ડ્રીમ ગીવઅપ કરી દઉં માસ્ટર્સ માટે અને હું પીજી ડિપ્લોમામાં જતો રહું, તો આઈ રિક્વેસ્ટ યુ ટુ ગીવ વન મોર થોટ ઓર થોટ ટુ દેટ યોર મિસઇન્ફોર્મેશન્સ. ઓકે, એન્ડ જસ્ટ લેટ મી નો ઇફ યુ નીડ એની હેલ્પ. ઓકે, હવે આપણે સિક્સ પોઈન્ટ છે કે માસ્ટર્સ વેરી હાર્ડ. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહે છે સાહેબ માસ્ટર્સ તો બહુ જ હાર્ડ પડશે, એટલે અમે પીજી ડિપ્લોમા જવા દો. એટલે GTUના સ્ટુડન્ટ્સ હોય, નિર્માના સ્ટુડન્ટ્સ હોય, ઘણી સારી સારી યુનિવર્સિટીઝના સ્ટુડન્ટોના CGPA 8.5 9 પોઈન્ટ હોય, અને એ લોકો મને કહે છે સાહેબ માસ્ટર્સ ત્યાં બહુ જ હાર્ડ છે. અમને ઘણા બધા લોકોએ કીધું, લોકલ પીપલોએ કીધું, લોકલ પીપલ ઇન અમદાવાદ ઓર ગુજરાતમાં એવા ઘણા બધાએ કીધું કે માસ્ટર્સ બહુ જ હાર્ડ છે, તો માસ્ટર્સ ના કરાય, પીજી ડિપ્લોમા કરાય, કારણ કે ઇઝી છે, સ્કોર સારો આવી જશે. ઓકે, ધેટ્સ વાય, વિચ ઇઝ કમ્પ્લીટલી ફોલ્સ ઇન્ફોર્મેશન્સ. ઓકે, માસ્ટર્સ અઘરું નથી. યા, એક વસ્તુ એ છે કે કેનેડાની અંદર માસ્ટર્સ ડિગ્રી માટે કન્ટિન્યુઅસ વર્ક જોઈતું હોય છે. દેટ મીન્સ કે 6 સેમેસ્ટર્સની અંદર તમારે એસાઇનમેન્ટ્સ આવે, સેશનલ એક્ઝામ આવે, તો એના માટે પરફોર્મ કરવું પડતું હોય છે. એટલે તમને એવું લાગે કે કામ વધારે છે, બીકોઝ એન્જિનિયરિંગ ફિલ્ડ મેં બી કરેલી છે, મેકેનિકલ થયેલો છું, એટલે આપણને ખબર છે કે આપણે જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ત્યારે જ આપણે ચોપડીઓ ખોલતા હોઈએ છીએ, પણ કેનેડામાં આ સિસ્ટમ નથી. એ લોકોની એસાઇનમેન્ટ ડ્યુસ થતા હોય છે, પછી સેશનલ એક્ઝામ હોય છે, તો એ બધી એક્ઝામ આપણે એપિયર કરવી પડે, તો આપણે થોડું ડિફિકલ્ટ લાગે છે કે ભાઈ માસ્ટર્સ કરવું થોડું ડિફિકલ્ટ છે, પણ ઇટ્સ નોટ ઇમ્પોસિબલ. તમે ડેફિનેટલી સારા કેન્ડિડેટ હોય તો તમે માસ્ટર્સ ક્રેક ઇઝીલી કરી શકશો, કોઈ બેકલોગ કે વિધાઉટ એલિગેટિંગ. ઓકે, તો એ વસ્તુ પ્લીઝ ટેક ઇટ આઉટ ફ્રોમ યોર માઇન્ડ કે માસ્ટર્સ ડિગ્રી બહુ જ હાર્ડ હોય છે કેનેડામાં, તો એના કરતાં આપણે પીજી ડિપ્લોમા લઈ લઈએ, કાં તો કોઈ બી ડિપ્લોમા પ્રોગ્રામ લઈ લઈએ. ઓકે, તો પ્લીઝ લુક ધીસ પોઈન્ટ, અને તમારે જે બી વિચારતા હોય માસ્ટર્સ વિશે અને કમ્પેરિઝન કરતા હોય પીજી ડિપ્લોમામાં, તો ગીવ વન મોર થોટ ઓન દેટ. ઓકે, હવે સેવન્થ પોઈન્ટ જે છે અત્યારે બહુ જ પોપ્યુલર છે, જે છોકરાઓ મને એવરી ડે, ઈચ એન્ડ એવરી ડે વેન આઈ ગો ઇન યુનિવર્સિટીઝ અને છોકરાઓ મારે ત્યાં કાઉન્સેલિંગમાં આવે છે, ત્યારે મને આ સ્ટોરી અચૂક કહે છે. પહેલી સ્ટોરી એ છે કે સાહેબ અમે એવું કરીએ, બેચલર ડિગ્રી અત્યારે કમ્પ્લીટ કરીએ છે, અમે પીજી ડિપ્લોમા લઈ લઈએ, પછી પીજી ડિપ્લોમા 2 વર્ષનો પ્રોગ્રામ લઈએ, ધેન પછી તમને 3 વર્ષની વર્ક પરમિટ મળે, 3 વર્ષની વર્ક પરમિટ મળશે, પછી અમને PR થઈ જશે, અને એના પછી અમે માસ્ટર્સ કરવા જઈશું. હવે મેં કીધું કે કેટલા વર્ષનો પ્રોગ્રામ થયો, કેટલા વર્ષ થશે તમને આ બધું ક્લિયર કરતા? મિનિમમ 5 to 7 years. અત્યારે તમારી એજ કેટલી છે? 21. 7 years, 28 years. ડુ યુ થિંક 28 યર્સે તમે માસ્ટર્સ કરવા માટે કેપેબલ હશો, જ્યારે એક બેચલર પતાવે, 2 વર્ષનો પીજી ડિપ્લોમા પતાવ્યા પછી? તો 99% કેસમાં ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, ઓર ઇટ્સ નોટ, આઈ કેન સી ઇટ્સ નોટ ફિઝિબલ, ઇટ ઇઝ પોસિબલ બટ ઇટ્સ નોટ અ ફિઝિબલ. ઓકે, હા, ઘણા સારા એવા સ્ટુડન્ટો છે કે જે લોકો 4 યર્સના ગેપ પછી બી માસ્ટર્સ કરવા માટે માસ્ટર્સ કરે છે કેનેડામાં, બટ આ રૂટ અપનાવો કે પીજી ડિપ્લોમા, પછી 3 વર્ષની વર્ક પરમિટ, પછી PR અને પછી માસ્ટર્સ, એ ઇટ્સ સમથિંગ ઇઝ મિસલીડિંગ. એટલે આ ઇન્ફોર્મેશન એક મિસલીડિંગ ઇન્ફોર્મેશન છે. એની અંદર તમે એવું કહી શકાય કે હા ચલો ને છોડો, અત્યારે પીજી કરી દઈએ છે, 5-7 વર્ષ પછી માસ્ટર્સ કરીશું. તો હું એવું કહી શકું કે ધીસ ઇઝ અ મિસલીડિંગ ઇન્ફોર્મેશન. જો તમે આ ઇન્ફોર્મેશન્સને માનતા હોય તો દેટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ કરંટ સિનારીઓ જોતા, અને તમે એ સિનારીઓ જુઓ કે તમે 2022માં ગ્રેજ્યુએટ થશો, દેટ મીન્સ કે જે લોકો ફોલ 2020 માટે ટ્રાય કરે છે,
એ લોકો ફોલ 2022 યા જાન્યુઆરી 2023માં ગ્રેજ્યુએટ થશે, ત્યારે શું સિચ્યુએશન હશે વી નેવર નો. હા, માસ્ટર ડિગ્રી ઇઝ ઓલવેઝ રેકમેન્ડેબલ, એ તો બધા સ્ટુડન્ટ્સ એ બી આ વિડીયો જોતા હશે એ લોકોને ખબર જ છે, ઇવન તો પેરેન્ટ્સ બી ખબર હશે કે માસ્ટર્સ ડિગ્રી ઇઝ ઓલવેઝ રેકમેન્ડેબલ રાધર દેન ધ અધર ડિગ્રી. ઓકે, તો આ સ્ટોરીમાં જો તમે પડતા હોય કે પીજી ડિપ્લોમા લઈ લો એક્સપિરિયન્સ ઇન ધેર માસ્ટર્સ પ્રોગ્રામ, તો આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્લીઝ થિંક અબાઉટ આફ્ટર 2 યર્સ, આફ્ટર 3 યર્સ, ઓકે, વોટ વિલ બી યોર ફ્યુચર. ઓકે, તો આ 7 પોઈન્ટ મેં કવર કર્યા. હવે જે તમને બેઝિક રિક્વાયરમેન્ટ કેનેડામાં યુનિવર્સિટીઝની એડમિશન્સની કહી દઉં, યુનિવર્સિટીઝના એડમિશન્સમાં જનરલી યુનિવર્સિટીઝ બેકલોગ, 1 યા 2 બેકલોગ એક્સેપ્ટ કરે છે. તો મોર દેન 2 બેકલોગ્સ હોય તો આઈ વુડ સજેસ્ટ કે ડોન્ટ ગો ફોર ધ યુનિવર્સિટીઝ. ઓકે, હા, 2 બેકલોગ હોય અને CGPA 9 અબોવ હોય તો ડેફિનેટલી માસ્ટર્સ પ્રોગ્રામ માટે એલિજિબલ કરી શકાય. 3 બેકલોગ્સ, 4 બેકલોગ્સ, CGPA 9 અબોવ, યુ કેન મસ્ટ ટ્રાય ઇન ટુ ધ યુનિવર્સિટીઝ. ઓકે, નાવ વોટ ઇઝ ધ CGPA રિક્વાયરમેન્ટ ફોર ધ યુનિવર્સિટીઝ? CGPA રિક્વાયરમેન્ટમાં એવું છે કે મેક્સિમમ યુનિવર્સિટીઝ 75% અને 70% અબોવ એ લોકો યુનિવર્સિટીમાં એડમિશન આપતા હોય છે. જ્યારે આપણે ગુજરાત સિસ્ટમ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાતની મેક્સિમમ યુનિવર્સિટીઝ છે એ લોકો CGPA આપે છે, ધી આર નોટ ગિવિંગ ધ પર્સન્ટેજ. ઓકે, તો જો તમારા પર્સન્ટેજ તમારા CGPA 7.8 અબોવ હોય વિધાઉટ બેકલોગ, IELTSમાં 7, નો લેસ ધેન 6 હોય, તો તમારે ડેફિનેટલી માસ્ટર્સ પ્રોગ્રામ માટે ટ્રાય કરવી જોઈએ. ઘણી એવી યુનિવર્સિટીઝ છે કે જે 7.8, 7.9 ઉપર એક્સેપ્ટ કરે છે, અને અમારા ઘણા બધા સ્ટુડન્ટો છે કે જે આ વર્ષ 2019માં ફોલ માટે માસ્ટર્સ કરવા માટે કેનેડામાં ગયેલા છે. તો 7.8, 7.9 હોય એની ઉપર તો ડેફિનેટલી એલિજિબલ છે. IELTS 7, નો લેસ ધેન 6, IELTS 6.5, નો લેસ ધેન 6 આ પ્રોફાઇલ હોય તો ડેફિનેટલી આઈ એમ ડેમ શ્યોર કે તમે યુનિવર્સિટીઝ માટે એપ્લાય કરી શકો, ઇફ યુ ડોન્ટ હેવ એની બેકલોગ. અને આ એની બેઝિક રિક્વાયરમેન્ટ છે. તો CGPA 7.8 and above, વેરી લેસ બેકલોગ્સ, IELTS 6.5, નો લેસ ધેન 6, 7 નો લેસ ધેન 6.5, આ રિક્વાયરમેન્ટને જો તમે સેટિસ્ફાય કરશો તો આઈ એમ ડેમ શ્યોર કે તમને યુનિવર્સિટીઝમાં એડમિશન્સ મળશે. If you have to prepare very good SOP, letter of recommendations, okay? So, આ ઇન્ફોર્મેશન્સ સ્ટુડન્ટ્સના ફ્યુચર માટે છે કે જે લોકોને રિયલ ઇન્ફોર્મેશન્સ નથી કે કેનેડામાં માસ્ટર્સ કેવી રીતે કરવું. ઘણા બધા સારામાં સારા સ્ટુડન્ટો જેનો CGPA 9 છે એ લોકો માસ્ટર્સ પ્રોગ્રામમાં નથી ને, બીજા પ્રોગ્રામમાં છે, અને એ લોકોને આ જ ડાઉટ હતા કે 7 સેમેસ્ટરમાં એપ્લાય ના કરી શકાય, ફીસ મોંઘી છે, પીજી ડિપ્લોમા કરીશું, પછી વર્ક પરમિટ લઈશું એન્ડ ધેન માસ્ટર્સ પ્રોગ્રામ. તો મારું કહેવું એવું છે કે સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને પ્લીઝ વર્ક વેરી હાર્ડ. તમે યુનિવર્સિટીઝમાં આટલા સારા CGPA મેન્ટેન કરીને લાયા હશો વિધાઉટ બેકલોગ, તો આઈ રિક્વેસ્ટ કે તમારું પ્રોફાઇલ સારી જશે, તમે યુનિવર્સિટીઝમાં માસ્ટર્સ માટે એડમિશન્સ મેળવી શકશો. અને યુનિવર્સિટીઝમાં માસ્ટર્સ કરવું એ ઇઝી છે, એટલું બધું હાર્ડ નથી. તો પ્લીઝ ડોન્ટ ગો ફોર ધ રોંગ ઇન્ફોર્મેશન્સ, ટ્રાય ટુ સર્ચ ઓનલાઈન. હું જે બી વસ્તુ બોલ્યો છું એ બધી જ ઓનલાઈન તમે સર્ચ કરી શકો, અને ઓલ આર ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન્સ. તો આઈ રિક્વેસ્ટ યુ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ કે ઇફ યુ હેવ અ CGPA 7.8 અબોવ, IELTS 6.5, નો લેસ ધેન 6, એન્ડ મીટિંગ ધોઝ ક્રાઇટેરિયા એન્ડ અબોવ ધેટ ક્રાઇટેરિયા, આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્લીઝ એપ્લાય ફોર ધ માસ્ટર્સ પ્રોગ્રામ. ઇફ યુ નીડ એની હેલ્પ ફોર ધ માસ્ટર્સ પ્રોગ્રામ, પ્લીઝ ડુ કોન્ટેક્ટ અસ. વી હેવ ઓફિસ ઇન અમદાવાદ, બરોડા એન્ડ સુરત. એન્ડ પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ, પ્લીઝ ફોલો માય ઇન્સ્ટાગ્રામ પેજ, ઓલ્સો ડુ કોન્ટેક્ટ મી ઓન બિલો નંબર ઇફ યુ નીડ એની કાઇન્ડ ઓફ હેલ્પ. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. એન્ડ રેસ્ટ અબાઉટ ડેવિડ કન્સલ્ટન્સી યુ કેન સર્ચ ઓનલાઈન. આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ યોર ટાઈમ. થેન્ક્સ લોટ ફોર વોચિંગ ધીસ વિડીયો, એન્ડ પ્લીઝ ડુ એપ્લાય ટુ માસ્ટર પ્રોગ્રામ ઇન કેનેડા. થેન્ક યુ.